नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी, स्वागत है आपनु मंतव्य में। ध्यान में बात करिए ब्रेकिंग न्यूज सामे, राष्ट्रीय गांधीनगर तरफ थी जे पेपर लीक थवानो मामलो सामे आव्यो हतो, ते मुद्दे गृह राज्य मंत्री हर्ष संघवीए मीटिंग बोलावी हती। हाल आ मीटिंग पूर्ण थई गई छे। हेड क्लार्क पेपर लीक थवाना मामले गृह राज्य मंत्री हर्ष संघवीए मीटिंग बोलावी हती। बपोरे 1 वागे असित बोरा प्रेस कोन्फरन्स करशे अने तमाम माहिती आपशे। गृह राज्यमंत्रीए मीटिंग बोलावी हती, ते मीटिंग हाल पूर्ण थई गई छे। उल्लेखनीय छे के वारंवार जे रीते पेपर लीक थवानो मामलो सामे आवतो होय छे, त्यारे हवे अनेक सवालो सरकार पर उठ्या छे। आ मामले गृह राज्यमंत्री द्वारा बैठक बोलावामां आवी हती। हाल आ मीटिंग पूर्ण थई चुकी छे। तो गृह राज्यमंत्री हर्ष संघवी अंगेनी बैठक बोलावी हती। हाल आ मीटिंग पूर्ण थई गई छे। हेड क्लार्क पेपर लीक थवानो मामलो बपोरे 1 वागे असित बोरा प्रेस कोन्फरन्स करशे। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે વરાશે, હેડ ક્લાર્ક પેપર લીક થવાનું જે મામલો સામે આવ્યો છે તેમાં 8થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીનગર સાબરકાંઠામાંથી અટકાયત કરવામાં આવી, કોલ ડિટેલ્સના આધારે આ અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ ભૂમિકા ભજવનારાઓની અટકાયત કરી લેવામાં આવી છે। લગભગ 8 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। હેડ ક્લાર્ક પેપર લીક થવાનો મામલે શંકાસ્પદ 8થી વધુ લોકોની અટકાયત હાલ પૂરતી કરવામાં આવી છે। પોલીસ હજુ પણ અંગે વધુ તપાસ કરી રહી છે। ગાંધીનગર અને સાબરકાંઠામાંથી આ 8 લોકોની અટકાયત કરાઈ છે। કોલ ડિટેલ્સના આધારે અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ ભૂમિકા ભજવનારાઓની અટકાયત કરી લેવામાં આવી છે। વાત કરીએ આંગે જ માહિતી માટે, વિરેન મહેતા આપણી સાથે ગાંધીનગરથી સીધા જોડી ગયા છે। વિરેન, જે રીતે હેડ ક્લાર્ક પેપર લીક થવાના મામલે ગૃહ રાજ્યમંત્રીએ મીટિંગ બોલાવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે, 1 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને 8થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, શું વધુ વિગતો? ચોક્કસ, આજે પેપર લીક જેવો થવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસ હરકતમાં આવી ગઈ હતી। સાબરકાંઠા અને ગાંધીનગરમાં થઈને કુલ 8 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। આ જે બેઠક હમણાં જ જે પૂરી થઈ તેમાં જે અસિત વોરા હતા, જે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, તેમણે જણાવ્યું કે 1 વાગે પ્રેસ કરશે અને ત્યારબાદ જે સમગ્ર બેઠકની માહિતી આપશે અને જે પણ ઘટનાક્રમ થયો છે અને પેપર કેવી રીતે લીક થયું છે જે તમામ માહિતી છે તો 1 વાગેની પ્રેસમાં આપવાના છે। હાલ જે બેઠક પૂર્ણ થઈ ગઈ તેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને રાજ્યના જે આઈબીના પોલીસ વડા હતા તેઓ અંદર હાજર હતા, સાથે રેન્જ આઈજી હાજર હતા અને એસપી પણ છેલ્લે છેલ્લે આવ્યા હતા અને આ તમામની સાથે ગૌણ સેવા પસંદગીના જે અધ્યક્ષ છે તેઓ પણ હાજર હતા અને આ તમામ જે ઘટનાક્રમ 3 દિવસથી જે રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી, જે પેપર લીક થયું હતું તેને લઈને આ તમામ બેઠક બોલાવવામાં આવી હતી અને સમગ્ર મામલે ક્યાં ખામી રહી ગઈ છે તે તમામ તપાસવામાં આવી છે અને હાલ અધ્યક્ષ જે છે ગૌણ સેવા પસંદગી તેમણે 1 વાગે પ્રેસ બોલાવીને તમામ બેઠકની માહિતી ત્યાં આપશે। જી ચોક્કસ, વિરેન, જે રીતે શંકાસ્પદ 8 લોકોની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમની કેવી રીતે તપાસ કરવામાં આવશે અને આગળ પોલીસ કઈ રીતે તપાસ હાલ કરી રહી છે? વિરેન, જે ચોક્કસ ગઈકાલે જે સીસીટીવી બહાર આવ્યા હતા જે હિંમતનગર ફાર્મના, તેમાં 5 થી 6 છોકરા જેવા દેખાતા વ્યક્તિઓ જે પેપરના ફોટા પાડતા હોય તેવું દેખાતું હતું, તેવું સ્પષ્ટ જણાતું હતું, તેને લઈને જે તપાસ આગળ વધી હતી અને લગભગ ગાંધીનગર અને સાબરકાંઠાના 8 વ્યક્તિની જે અટકાયત કરવામાં આવી છે, હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। ક્યાંક ને ક્યાંક કંઈક બહાર આવે એવું લાગે છે કે પેપર ક્યાંથી ફૂટ્યું, કેવી રીતે ફૂટ્યું, તેમની પાસે પેપર કેવી રીતે આપ્યું અને જે પેપર વેચાયું છે જે 10 થી 12 લાખમાં હિંમતનગરમાં વેચાયું છે, સાથે પ્રાંતિજ જેવા શહેરોમાં 7 થી 8 લાખમાં વેચાયું છે, આ કેટલા પેપર વેચવામાં આવે છે, કેટલા લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે, તમામ પૂછપરછ હાલ ચાલુ છે અને પૂછપરછ બહાર લગભગ કહી શકાય કે બપોર બાદ અથવા તો સાંજ સુધીમાં કદાચ વધુ માહિતી સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।
चौक्स विरेन जोड़ा बदल माहिती बदल आपनो आभार। तो बात करिए हेड क्लार्क पेपर लीक थवानो मामलो शंकास्पद 8 થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીનગર સાબરકાંઠામાંથી અટકાયત કરવામાં આવી છે। કોલ ડિટેલ્સના આધારે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ ભૂમિકા ભજવનારાઓની અટકાયત કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વ્રાજશ્રી હેડ ક્લાર્ક પેપર લીક થવાનો જે મામલો છે તેમાં આપના કાર્યકર્તાઓ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આપના કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા। ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર આપના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો। પોલીસ દ્વારા અંદર પ્રવેશ ન અપાતા તેમણે હોબાળો મચાવ્યો। કર્મયોગી ભવન બહાર આપના કાર્યકરોનું પ્રદર્શન। આપના કાર્યકરો रजूआत करने माटे पहुंचा था। गौण सेवा पसंदगी मंडल की कचेरी खाते रजूआत करने माटे पहुंचा था त्यारे पुलिस तेमने अंदर न जवा देवाना कारणे होबाळा नो मामलो सामे आव्यो हतो। आपना कार्यकरो होबाळो मचाव्यो। आपना कार्यकरो नु गौण सेवा पसंदगी मंडल कचेरी बहार प्रदर्शन सामे आव्यो। उल्लेखनीय छे के हेड क्लार्क पेपर लीक थवानो मामलो जे सामे आव्यो छे त्यार बाद एक बाद एक पार्टी जी रीते विरोध पोतानो नोंधावी रही छे अने सरकार पर अनेक सवालो उठावी रही छे त्यारे कांग्रेस बाद हवे आप पण सक्रिय थई होय तेवुं लागी रह्युं छे। गौण सेवा पसंदगी मंडळनी कचेरी खाते आपना कार्यकरो रजूआत करवा माटे पहोंच्या हता परंतु पोलीस द्वारा तेमने अंदर प्रवेश न अपाता तेमणे होबाळो मचाव्यो हतो। कर्मयोगी भवन खाते आपना कार्यकरोए प्रदर्शन योज्युं हतुं। प्रदर्शन करी अने देखावो कर्या हता। आपना कार्यकरो ए विरोध नोंधाव्यो हतो। हेड क्लार्क पेपर लीक थवाना मामले आपना कार्यकरो गौण सेवा पसंदगी मंडल कचेरी खाते रजूआत करवा माटे पहोंच्या हता परंतु पोलीस द्वारा तेमने अंदर प्रवेश न अपाता तेमणे होबाळो मचाव्यो हतो। गौण सेवा पसंदगी मंडल द्वारा जे कोई हेड क्लार्क नी परीक्षा नी जाहेरात करवामां आवी हती जे परीक्षा लेवानी हती परीक्षा लेवा ए पहला ज पेपर लीक थयुं हतुं अने ए पेपर लीक थवाथी गुजरातना 2 લાખ करता वधारे विद्यार्थीओना भविष्य साथे चेड़ा थया छे त्यारे आम आदमी पार्टी यूथ विंग द्वारा आजे गौण सेवा पसंदगी मंडल ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। कारण के गुजरातनी अंदर ज्यारे ज्यारे परीक्षाओ बहार पड़े छे त्यारे त्यारे पेपर लीक थवानो सिलसिलो बहार आवतो होय छे त्यारे आम आदमी पार्टी यूथ द्वारा रजूआत करवामां आवी छे के आ गांधी चिंधिया मार्गे अमे रजूआत करवा माटे आव्या छीए। जो कोई नक्कर पगला नहीं लेवामां आवे तो आवनारा दिवसोमां भगतसिंहना मार्गे आम आदमी पार्टी यूथ विंग जशे अने जे कोई लोको छे कुशीतवार छे दोषित छे एमने सजा आपवा माटेना तमाम प्रयत्नो करशे। વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે વ્રાજશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત જે પણ કર્મીઓ હોય તેમને છૂટા કરાયા છે। ભાજપ સિન્ડિકેટ સભ્ય નિહલ શુક્લાનું નિવેદન સામે આવ્યું છે। સરકાર તરફથી કોઈ લેખિત આદેશ નથી આવ્યો। એક સાથે 370 નોન ટીચિંગ સ્ટાફ છૂટો કરી દેવામાં આવ્યો છે। મેં શિક્ષણ મંત્રી જીતુભાઈ સાથે વાત કરી છે। એક સાથે તમામને છૂટા કરાય તે યોગ્ય નથી તેવું પણ શિક્ષણ મંત્રીનું કહેવું છે। તો વાત કરીએ આ અંગે માહિતી માટે ભૂમિત જાની આપણી સાથે ફોન લાઈન પર છે। ભૂમિત, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 370 નોન ટીચિંગ સ્ટાફને એક સાથે છૂટો કરી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? આ ઉપરાંત સ્ટાફની શું માંગ છે? ચોક્કસ શિવાંગી, જે પ્રકારે વિગતો સામે આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે કરાર આધારિત કર્મચારીઓ હતા તેને છૂટા કરી દેવામાં આવ્યા છે અને આ કોઈ એક બે કર્મચારીઓ નહીં પરંતુ 370 જેટલા જે નોન ટીચિંગ સ્ટાફ છે તેને છૂટો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી અને સિન્ડિકેટ સભ્ય સુધી આ વાત પહોંચી હતી ત્યારે સિન્ડિકેટ સભ્ય જેઓ નેહલ શુક્લા ભાજપના સિન્ડિકેટ સભ્ય છે અને ઉપરાંત કોર્પોરેટર છે ત્યારે તેમને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સુધી આ વાત પહોંચાડી તેમને રજૂઆત કરી
કે અત્યાર સુધીમાં એકેય વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારે નિર્ણય નથી લેવામાં આવ્યો અને અચાનક જ એક સાથે 370 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યો હોય એ આ પ્રથમ બનાવ છે જે યોગ્ય નથી. તેને લઈને તેમને ગઈકાલે જ આ મામલે જીતુ વાઘાણી સાથે વાતચીત કરી છે અને આજે તેમને મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે મેં તેમને રજૂઆત કરી છે કે આ જે તમામ કર્મચારીઓ છે તેને પરત લેવામાં આવે અને આ યોગ્ય બાબત નથી. ત્યારે ચોક્કસથી જીતુ વાઘાણીએ તેમની સાથે તેમને આશ્વાસન આપ્યું હોય તેવા અત્યારે સંકેત છે તે સામે આવ્યા છે અને તેમણે કહ્યું કે 17 તારીખથી ઓન રેકોર્ડ બધાને પાછા લેવામાં આવશે. જ્યારે કે છૂટા કરવાની વાત કરવામાં આવે તો છૂટા કરવામાં આવ્યા છે તેમને પણ કોઈ નિયમ આધારિત છૂટા કરવામાં નથી આવ્યા અને લેખિત આદેશ વગર જ મૌખિક કહી દેવામાં આવ્યું કે કાલથી તમારે નથી આવવાનું. એટલા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ જીતુ વાઘાણી સુધી વાત પહોંચી છે અને 17 તારીખથી 370 જે કર્મચારીઓ છે તેમને પરત લેવાની વાત અત્યારે સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લાએ કરી છે. જી ચોક્કસથી ભૂમિત, માહિતી બદલ આભાર. તો વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મીઓને જે છૂટા કરી દેવામાં આવ્યા છે. ભાજપ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લાએ જીતુ વાઘાણી સાથે વાત કરી હતી અને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે એક સાથે તમામને છૂટા કરવા તે યોગ્ય નથી, એટલે કે 17 તારીખથી ફરીથી તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે વરાછ. રાજકોટ તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનો તેમાં ઉપસ્થિત રહેશે. રત્નકરજી પણ પ્રશિક્ષણ વર્ગમાં ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નકરજી તેઓ પણ પ્રશિક્ષણ વર્ગમાં ખાસ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટી થોડા જ વખત પહેલાં, લગભગ એક મહિના પહેલાં, જિલ્લાના પ્રશિક્ષણ વર્ગ લગભગ 10,000 કાર્યકર્તાઓ, જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરી વિવિધ વિષયો સાથે તેમને ભાથું મળે, લોકોની વચ્ચે જઈ અને સારી રીતે વિષય મૂકી શકે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોને મુદ્દા આધારિત લોકો સમક્ષ લઈ શકે અને એટલા માટે આ અમારી પરંપરા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સૌપ્રથમ દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ કે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ કરીને મિશન 2022ને લઈને અત્યારથી જ જે સૌરાષ્ટ્ર પંથકની જે નેતાઓ છે, આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે, તેમને લઈને ખાસ કરીને પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી છે, તેમની સાથે વાત કરશું. કમલેશભાઈ, પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ પ્રકારનું આખું આયોજન, કયા કયા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે? થોડા સમય પહેલાં જ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 41 મહાનગર જિલ્લામાં 2 રાત્રિ રોકાણ સાથેના પ્રશિક્ષણ વર્ગો પૂરા થયા છે. હવે નીચે સુધી, એટલે કે મંડળ સુધી, તાલુકા મથક સુધી આ પ્રશિક્ષણ વર્ગો આગામી 22 ડિસેમ્બરથી પ્રારંભ થવાના છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન એનું આજે અહીંયા પ્રશિક્ષણ જે વક્તાઓ વર્ગ લેવા જવાના છે એને શિક્ષિત કરવા માટેનું આયોજન એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરશ્રી રત્નાકરજી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ ઉપસ્થિત રહી અને આ પ્રશિક્ષણ વર્ગમાં જે ઉપસ્થિત વક્તાઓ છે, જે વિષય લેવા જવાના છે, અલગ અલગ 7 વિષયો રહેવાના છે. 1.5 દિવસ એ મંડળના વર્ગો રહેવાના છે, રાત્રિ રોકાણ સાથેના. તો સ્વાભાવિક રીતે રાજકોટ મહાનગરની વાત કરીએ તો 18 બોર્ડ છે, તો 6 ક્લસ્ટરમાં આ 3-3 દિવસ વર્ગ ચાલવાના છે. એ રીતે સમગ્ર ગુજરાતમાં મંડળના વર્ગ ચાલવાના છે. ત્યારે જાજામાં જાજા વક્તાઓની જરૂર પડે અને વક્તા એ પ્રશિક્ષિત થઈને જાય એવા શું પાસેથી આજે આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ, ખાસ કરીને પ્રશિક્ષણ વર્ગની અંદર કયા કયા મુદ્દાઓ કવર થાય છે? કારણ કે પ્રદેશ કક્ષાએથી પણ કહેવામાં આવ્યું છે લોકો સુધી જે યોજનાઓ છે, સરકારી યોજના છે, તે પહોંચવી જોઈએ. આ ઉપરાંત કયા કયા મુદ્દાઓને જે વક્તાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવશે? જનસંઘથી ભારતીય જનતા પાર્ટી, આપણો ભાજપ, આપણો ઇતિહાસ. જનસંઘથી જેણે ભાજપને આ કડીમાંથી કમળ અને કમળમાંથી વટવૃક્ષ બનાવી છે એનો આખો ઇતિહાસ કાર્યકર્તા સુધી જાય. આ પાર્ટી કેવી રીતે ઊભી થઈ અને આજે પાર્લામેન્ટ, દિલ્હી, કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એનો ઇતિહાસ. ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા આપણી વાત, કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ એ નીચે સુધી કઈ રીતે જાય એ પ્રકારના અલગ અલગ 7 વિષયો એ રહેવાના છે. બૂથમાં કરવાના કામો, શક્તિ કેન્દ્રમાં કરવાના કામો, લોકો સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ એ અકબંધ રહીએ, લોકોનો સ્નેહ અને લાગણી એ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. ત્યારે હજી પણ પ્રજાનો જનવિશ્વાસ એ કેવી રીતે જીતી શકાય
શકાય એવા અલગ અલગ સાત વિષયો એ આજે અહીંયા ચર્ચાવાના છે. એના માટેનું પ્રશિક્ષણ વર્ગ શિક્ષિત કરવા માટેનું આયોજન અહીં થયું છે. અમરેશભાઈ, અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ. જે પ્રકારે ઓમિક્રોનનો ખતરો છે, કઈ પ્રકારની વ્યવસ્થા, કઈ પ્રકારે તકેદારીના પગલાં પણ લેવામાં આવશે આ સમગ્ર જે કાર્યક્રમ છે તેની અંદર? સ્વાભાવિક રીતે એક હોલમાં અમે બેઠક નથી રાખી. આપ જોઈ શકો છો કે માત્ર 300 લોકો અપેક્ષિત છે, એમાં 3 માળ કર્યા છે, એક સાથે નથી બેસાડ્યા. બધી જગ્યાએ 100-100 સ્લેબ કરવામાં આવ્યા છે. માસ્ક અને સેનિટાઈઝર એ પણ આપ જોઈ શકો છો કે ટેબલ ઉપર એની વ્યવસ્થા છે. આ મીટિંગ એક હોલમાં પણ થઈ શકત, પરંતુ અલગ અલગ 3 માળ એ રાખવામાં આવ્યા છે, એટલે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ચોક્કસથી હતા કમલેશભાઈ બિરાણી, રાજકોટ શહેર ભાજપના તેઓ પ્રમુખ છે. અને જે પ્રકારે આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારે સમગ્ર જે સરકારની યોજનાઓ છે, જનસુખાકારીની જે યોજનાઓ છે તે તેમના સુધી પહોંચે અને પ્રવક્તાઓ તૈયાર થાય, આ સાથે જ લોકો સુધી એ માહિતી પહોંચે તેના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે ઉપયોગ કરવો, આ તમામ જે વિગતો છે તે આ પ્રશિક્ષણ વર્ગની અંદર આપવામાં આવશે અને ત્યારબાદ જે લોકો સુધી પહોંચવામાં આવશે, લોકો સુધી પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. વાત કરીએ દુનિયાના 77 જેટલા દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો થઈ ચૂક્યો છે, ત્યારે આ 77 દેશો પૈકી ઓમિક્રોનના સૌથી વધુ કેસ બ્રિટનમાં સામે આવ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોનના 3100 કેસ સામે આવી ચૂક્યા છે તો ભારતમાં પણ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધીને 61 પર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવો વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 77 દેશમાં આ વેરિયન્ટ પહોંચી ચૂક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે અત્યાર સુધીમાં વિશ્વમાં 77 દેશોએ ઓમિક્રોન વેરિયન્ટના કેસોની પુષ્ટિ કરી છે, પરંતુ આ વેરિયન્ટ 77થી વધુ દેશોમાં ફેલાયો હોવાની પણ પ્રબળ શક્યતા છે. બુસ્ટર ડોઝ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે હું ફરીથી સ્પષ્ટ કરી દઉં કે WHO બુસ્ટર ડોઝની વિરુદ્ધ નથી, અમે અસમાનતાના વિરોધમાં છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ જીવન બચાવવાની છે. તેમણે કહ્યું કે WHO ચિંતિત છે કે બુસ્ટર ડોઝના કાર્યક્રમો કોવિડ રસીના સંગ્રહનું પુનરાવર્તન કરશે અને અસમાનતામાં વધારો કરશે. બ્રિટનમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં 3100 લોકો આ પ્રકારનો ભોગ બન્યા છે, જ્યારે યુરોપિયન દેશ ડેનમાર્કમાં 2400થી વધુ લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે અને નોર્વેમાં 900થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં 770 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી પ્રભાવિત થયા છે. ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 61 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 4 નવા કેસ સામે આવ્યા છે. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 6 દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ મળી આવ્યા છે, જેનાથી 7 એકલા મુંબઈના છે. જો આખા દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રના કુલ 28 કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 6, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3 ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા છે. આ રીતે દેશમાં 8 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જોકે પ્રારંભિક સંકેતો સૂચવે છે કે દક્ષિણ આફ્રિકામાં કેસ ઘટી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં બુસ્ટર ડોઝ લાગુ થયા બાદ પણ લોકો ઓમિક્રોન વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશોમાં લોકોને બુસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ બધા પછી પણ લોકો ઓમિક્રોન વેરિયન્ટની પકડમાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી.
पड़ोसी देश पाकिस्तान में पण कोरोना ना नवा वेरियंट ओमिक्रोन नी एंट्री थई छे। सोमवारे कराची में एक दर्दी ओमिक्रोन थी संक्रमित जोवा मळ्यो हतो। आगाखान यूनिवर्सिटी हॉस्पिटले जणाव्यु हतु के जीन सिक्वेंसिंग द्वारा दर्दी में कोरोना वायरस नो नवो प्रकार जोवा मळ्यो छे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज। वखरी राज्य में एक तरफ कोरोना केसों में उछाड़ो आव्यो छे तो बीजी तरफ राज्य में ओमिक्रोन की एंट्री थी दहशत उभी थई छे। आ स्थिति में कोविड नियमों पालन खूब जरूरी बन्यु छे। त्यारे अमदावाद गीता मंदिर एसटी बस स्टेण्ड खाते मंतव्य न्यूज की टीम द्वारा रियालिटी चेक करवामां आव्यु, जेमां लोको कोरोना गाइडलाइन नियम ने लई बेदरकार जोवा मळ्या। गुजरात में ओमिक्रोन वेरियंट की एंट्री थई चूकी है, त्यारे ओमिक्रोन वेरियंट हाहाकार वच्चे हवे कोरोना जे केसों ते केसों पण वधी रह्या छे। त्यारे हवे मंतव्य न्यूज खास करीने गीता मंदिर एसटी खाते आवी पहोंच्यो छे, ज्यां रियालिटी चेक करता लोको जे छे ते नियमोनुं पालन न करता होय तेवा दृश्यो मंतव्य न्यूजना कैमेरामां कैद थई रह्या छे। लोको क्यांक ने क्यांक नियमोनुं पालन नथी करी रह्या, सोशियल डिस्टन्सनो अहींया अभाव जोवा मळी रह्यो छे, मास्क वगर लोको जे छे ते जोवा मळी रह्या छे। एटले चोक्कसथी क्यांक ने क्यांक लोकोनी बेदरकारी सामे आवी रही छे, साथे ज तंत्र पण एटलुं जवाबदार छे, कारण के अहींया कोरोनाना चेकिंग माटे कोई प्रकारनी व्यवस्था जोवा नथी मळी रही, साथे ज नियमोनुं पालन करावा माटे एसटी निगमना कोई पण कर्मचारी पण हाजर जोवा नथी मळ्या, साथे ज कोर्पोरेशनना कोई अधिकारी जवाबदार कोण ते मोटो अहींया प्रश्न उपस्थित थई रह्यो छे, कारण के लोकोनी अने तंत्रनी तेम बन्नेनी जे बेदरकारी छे ते स्पष्टपणे सामे आवी रही छे। રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો છે અને દિન પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે રાજકોટમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસ સ્ટેન્ડ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બસ સ્ટેન્ડ પર કોરોના ગાઈડલાઈનના ધજાગરા થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ તંત્ર પણ બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રભરની અંદર કોરોનાના કેસોની અંદર ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે અને બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો પણ મંડાઈ રહ્યો છે, ત્યારે રાજકોટના બસપોર્ટ પર જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકતા હશો કે જ્યાં બસપોર્ટની અંદર એન્ટ્રી થતા નથી તો થર્મલગનથી ચેકિંગ થતું, નથી તો તેમનું સેનિટાઈઝર તેમને આપવામાં આવતું, નથી તેમનું માસ્કને લઈને ચેકિંગ થતું કે નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું। અને આ બસપોર્ટની અંદરના દ્રશ્યો પણ કહી રહ્યા છે કે જે પ્રકારે ઓમિક્રોન વેરિયન્ટનો ફફડાટ સતાવી રહ્યો છે અને બીજી તરફ ડેલ્ટા વેરિયન્ટ હજી છુટકારો નથી મળ્યો, તેમ છતાં પણ લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલ્યા હોય, લોકો માસ્કના નિયમનું પાલન ભૂલ્યા હોય તે પ્રકારે ખીચોખીચ અહીંયા બેઠેલા જોવા મળે છે। અને બસની અંદર પણ જે મુસાફરોને બેસાડવામાં આવે છે તેની અંદર પણ લોકો ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા હોય તેવું સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે ચોક્કસથી એ કહેવું ખોટું નથી કે આવનારા દિવસોમાં જ્યારે જામનગર સુધી ઓમિક્રોન વેરિયન્ટનો જે કેસ છે તે નોંધાઈ ચૂક્યો છે અને જામનગર રાજકોટ વચ્ચે સતત જે મુસાફરનું અવનગમન છે તે પણ થતું હોય, ત્યારે એક પ્રશ્ન એ છે કે શું ઓમિક્રોન વેરિયન્ટ રાજકોટમાં એન્ટ્રી લે પછી તંત્ર સતર્ક બનશે કે કેમ, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી સામે આવી રહી છે। ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી, લોડર કર્મી સુતા સુતા અબુધાબી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું। મુંબઈ અબુધાબી ફ્લાઇટ જતી હતી ત્યારે ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં કર્મી સૂઈ ગયો હતો, સંયુક્ત અરબ અમીરાતની રાજધાની આ કર્મી પહોંચી ગયો હતો। ડીજીસીએના અધિકારીઓએ મંગળવારે આ અંગે જાણકારી આપી, કર્મચારીને ઊંઘ આવતા સામાન પાછળ જ તે સૂઈ ગયો હતો। મુંબઈ એરપોર્ટથી પ્લેને ઉડાન ભરી હતી અને અબુધાબી પહોંચી હતી આ ફ્લાઇટ, જ્યાં લોડર કર્મી જે હતો તેને ઊંઘ આવી જતા તે સામાન જે લોડ કરવાનો એરિયા હોય છે ત્યાં જ તે સૂઈ ગયો હતો અને આ ફ્લાઇટ અબુધાબી પહોંચી ગઈ હતી।
बात करिए आंगे माहिती माटे कामेश चौकसी अपनी साथे फोन लाइन पर छे। कामेश, जी रीते इंडिगो एरलाइन्स नी मोटी बेदरकारी सामे आवी छे, लोडर करबी सूता सूता अबुधाबी पहुंची गयो, शुं वधु विगतो? શિવંગીને આપણે જણાવી દઉં કે ઇન્ડિગો એરલાઇન્સનો જે એક લોડર હતો તે મુંબઈથી અબુધાબી ઉડાનના કાર્ગો ડબ્બામાં સુઈ ગયો. મુંબઈથી તે સીધો જ અબુધાબી પહોંચી ગયો, એટલે અહીંયા પહોંચવા પર જ્યારે અધિકારીઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે તે પોતે એક લોડર છે અને જે સામાન લોડ કરવા ગયો હતો તે સમયે જ તેને એકદમ જ ઊંઘ આવી ગઈ. ઊંઘ આવતા તે જે લોડર હતો કાર્ગોના ડબ્બામાં સુઈ ગયો. ત્યારબાદ મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટે ઉડાન ભરીને સીધી જે સંયુક્ત અમીરાત જે છે અબુધાબી ત્યાં આગળ પહોંચી અને ત્યાં આગળ તપાસ દરમિયાન ખબર પડી કે કાર્ગો કમ્પાર્ટમેન્ટનો આ જે લોડર હતો તે મુંબઈમાં અંદર જે સામાનની પાછળ સુઈ ગયો હતો અને સીધો અબુધાબી પહોંચી ગયો. ડીજીસીએના અધિકારીઓએ આ જાણકારી આપી છે અને જેને લઈને તપાસ હાથ ધરાઈ છે. ચોક્કસ કામેશ, માહિતી બદલ આભાર. ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી, લોડર કર્મી સુતા સુતા મુંબઈથી અબુધાબી પહોંચી ગયો, છતાં પણ ફ્લાઇટમાં કોઈ પણ વ્યક્તિને જાણ ન થઈ. અબુધાબી પહોંચ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.